એનસીબીના 5 અધિકારીઓ દીપિકાની પૂછપરછ કરી રહ્યા છે. 12:30 વાગે સારા શ્રદ્ધાની પૂછપરછ થશે. ડ્રગ્સ કેસમાં એનસીબીના રડાર પર રહેલી દીપિકા પાદુકાણ, સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની આજે 26 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરવામાં આવશે. ડ્રગ્સ કેસમાં સામે આવેલા નામમાં દીપિકા પાદુકોણ સૌથી મોટી સેલિબ્રિટી છે, તો બોલિવૂડમાં આ લિસ્ટેડ એક્ટ્રેસીસમાં સામેલ છે. દીપિકા પાદુકોણ એનસીબીના ગેસ્ટ હાઉસ પહોંચી ગઈ છે. દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશ પણ ગેસ્ટ હાઉસમાં આવી ગઈ છે. માનવામાં આવે છે કે આ બંનેની સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. દીપિકાની સીટની 5 સભ્યોની ટીમ પૂછપરછ કરતા હોવાનું માનવામાં આવે છે. 5 અધિકારીની ટીમ દીપિકાની પૂછપરછ કરે છે. એનસીબીની 5 અધિકારીઓની ટીમ દીપિકાની પૂછપરછ કરી રહી છે. આ 5 અધિકારીઓમાં એક મહિલા અધિકારી પણ સામેલ છે. એનસીબીના અધિકારીઓએ દીપિકાનો ફોન એક બાજુ મુકાવી દીધો હતો. સારા શ્રદ્ધા 12:30 વાગે આવશે. એનસીબીની ઓફિસે સારા તથા શ્રદ્ધા 10:30 વાગે આવવાની હતી, પરંતુ બંને એનસીબીના અધિકારીઓ સમક્ષ સમય માંગ્યો હતો અને હવે તેઓ 12:30 વાગે ઓફિસ આવશે. દીપિકા લખીને સ્ટેટમેન્ટ નહીં આપે. રિયા તથા સ્કૂલ રકુલ પ્રીતિસિંહ એનસીબીને લેખિત સ્ટેટમેન્ટ આપ્યું હતું, જોકે દીપિકા લેખિતમાં સ્ટેટમેન્ટ આપશે નહીં. દીપિકા જે બોલશે તેને ટાઈપ કરવામાં આવશે અને આ કાગળ પર દીપિકાની સહી લેવામાં આવશે. દીપિકાને એનસીબી ગેસ્ટ હાઉસમાં તો સારા શ્રદ્ધાની એનસીબીની ઓફિસમાં પૂછપરછ એનસીબી ગેસ્ટ હાઉસથી લઈ મેઇન રોડ સુધી મુંબઈ પોલીસ બેરિકેડ લગાવી દીધા છે. દીપિકા પાદુકોણને અહીંયા પૂછપરછ થઈ રહી છે, જ્યારે સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની એનસીબીની ઓફિસમાં પૂછપરછ થશે. શ્રદ્ધા કપૂર તથા સારા અલી ખાનની પૂછપરછ એનસીબી અધિકારી સમીર વાનખેડે કરશે. બ્યુરો રિપોર્ટ, ZSTV, મુંબઈ.